જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું દિવાળીની સાંજે કરવામાં આવતી મા લક્ષ્મીની પૂજન વિધિ, મહિમા અને કથા. મિત્રો, આજે વર્ષનો છેલ્લો દિવસ દિવાળી કે દીપાવલી પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. હિન્દુ પંચાગ અનુસાર આજે અમાવસ્યાની તિથિ શરૂ થાય છે 12 નવેમ્બર 2023 બપોરે 2:46. તિથિ પૂર્ણ થાય છે 13 નવેમ્બર 2023 સોમવારે બપોરે 2:55. આમ ઉદયાતિથિ અનુસાર દિવાળી ઉજવવાની રહેશે 12 નવેમ્બર 2023. આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે 5:40 શરૂ થઈ 7:36 સુધીનું. આ શુભ સમયે માતા લક્ષ્મીની અને ભગવાન શ્રી ગણેશની પૂજા તમે કરી શકો છો. મા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશનું પૂજન આજે કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા આપણા પર બની રહે છે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી શુભતા મંગલતા બની રહે છે. મિત્રો, માતા લક્ષ્મીનું આગમન આપણા ઘરમાં સંધ્યા પછી રાત્રિના સમયે થાય છે. આથી માતા લક્ષ્મીની પૂજા તમે સંધ્યા પછી કોઈ પણ સમયે કરી શકો છો. કોઈ પણ સમયમાં મા લક્ષ્મીની પૂજા કરવા માટે સમય શુભ છે. મિત્રો, દિવાળીનો તહેવાર એ સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે. આથી દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં યશ કીર્તિ વધે છે, ધનની ખોટ હોય તો તે દૂર થાય છે. તો મિત્રો, મા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે દિવાળીના દિવસે કરાતી પૂજા વિધિ, આ દિવસનું શું છે મહાત્મ્ય, આ દિવસે કયા કાર્યો કરવા, શું કરવું શું ન કરવું તે હવે જાણીશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર, જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. પુરાણોમાં કહ્યું છે કે સમુદ્ર મંથનમાંથી આસો મહિનાની અમાસની તિથિએ મહાલક્ષ્મીજી પ્રગટ થયા હતા. રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન થયા હતા, એટલે આ દિવસે લક્ષ્મી પૂજાની પરંપરા છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં કહ્યું છે કે આ દિવસે દીપ દાન કરવાથી સઘળા પાપો નષ્ટ થાય છે. આજના દિવસે હાથી પર બેઠેલા મહાલક્ષ્મીની પૂજાને સૌથી મહત્વપૂર્ણ પૂજા માનવામાં આવે છે. દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા કરી દીપ પૂજન કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. આ દિવસે લક્ષ્મી પૂજન કરતા પહેલા કળશ, ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને દેવી સરસ્વતીની પણ પૂજા કરાય છે. તો આ હતું દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજાનું મહાત્મ્ય. હવે જાણીશું દિવાળીના દિવસે કરાતી મા લક્ષ્મીની પૂજા વિધિ. તો મિત્રો, દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન આદિ કાર્યથી પરવારી પવિત્ર થઈ ઉત્તમ રેશમી નવા વસ્ત્રો ધારણ કરવા, શરીરે સુગંધી પદાર્થો લગાડવા તથા જાત જાતના આભૂષણો ધારણ કરવા, જેવી રીતે પોતાના ઘરે કોઈ અવસર હોય એ રીતે આનંદથી તૈયાર થવું અને ઘરને તોરણ અને રંગોળીથી શણગારવું, ઘરે જાણે કોઈ મોટા મહેમાન આવવાના હોય એવો ઉમંગ રાખવો. મિત્રો, પૂજા કરવા માટે એકાંત અને શાંત જગ્યા પસંદ કરવી. જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને છાણ અથવા માટીથી લીપવી અથવા તો ગંગાજળથી સ્વચ્છ કરવી અને તેની આજુબાજુ જાત જાતની ડિઝાઇન કે પછી કોઈપણ પદાર્થથી સુંદર રંગોળી કરવી અને લીપેલી જગ્યામાં સૌથી વચ્ચે કંકુ અથવા ગુલાલથી શુભ સ્વસ્તિક બનાવવું. આ સ્વસ્તિકને ફૂલ અને ચોખા વડે વધાવો. તેના પર લાકડાનો બાજોઠ અથવા તો પાટલો મૂકવો. તેના પર પીળું, લાલ અથવા તો કસુંબી રંગનું સુંદર વસ્ત્ર પાથરવું. જો વસ્ત્ર રેશમી હોય તો વધારે સારું, સુતરા હોય તો પણ ચાલે, પરંતુ વાપરેલું વસ્ત્ર ન હોવું જોઈએ. વસ્ત્રની ઉપર ચોખાની ઢગલી કરવી. આ ઢગલીમાં આંગળી વડે 8 પાખડી પાડવી, એટલે કે 8 પાખડીનું ફૂલ બનાવવું. તેના પર કળશની સ્થાપના કરવી. ત્રાંબાનો, માટીનો અથવા તો ચાંદીનો કે પછી કોઈ પણ ધાતુનો કળશ લેવો. તેમાં પાણી ભરવું. સોપારી, 1 સિક્કો, કંકુ, ફૂલ, ચોખા, હળદર ધરો તથા 1.25 રૂપિયો પધરાવી તેના પર 5 પાન મૂકવા. આ પાન આંબાના અથવા આસોપાલવના લેવા. 5 પાન ગોઠવી તેના પર નાળિયેર ગોઠવવું. કળશની ચારેય દિશામાં કંકુ વડે ચાંદલા કરવા. ત્યાર પછી કળશને કંકુ, ફૂલ, હાર ચડાવવો. ત્યાર પછી કળશને ચોકી પર ગોઠવવો. બાજુમાં તરભાણું મૂકવો. તેમાં મહાલક્ષ્મીનું આસન બનાવવું અને તરભાણામાં મહાલક્ષ્મીની મૂર્તિ પધરાવી સ્થાપન કરવી. પૂજા માટે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો લેવો.
જો એ ન હોય તો લક્ષ્મીજીનો સિક્કો લેવો, જો એ પણ ન હોય તો પછી જે ચાલુ નાણાંનો, રૂપિયાનો કે અથવા પાવલીનો સિક્કો હોય તે પણ ચાલે, કારણ કે એ પણ લક્ષ્મીજી જ છે. જો માતા લક્ષ્મીની ફોટો કે મૂર્તિ ન હોય તો પછી ચાલુ નાણાંની પૂજા પણ કરી શકાય છે. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે આ પૂજા કરેલા રૂપિયાને વાપરી ન નાખવાના, માત્ર મંદિરમાં મૂકી દેવાના અને તેમની રોજ પૂજા કરવાની. સૌ પહેલાં ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું. ભગવાન શ્રી ગણેશને યાદ કરીને ઘીનો અથવા તેલનો દીવો કરવો, કંકુવાળું ફૂલ ચડાવવું, તેમને નમસ્કાર કરવા અને ફૂલ, ચોખા, ધરો વગેરેથી પૂજા કરવી. ઘરની સુખ સમૃદ્ધિ તેમજ ઘરમાં કોઈ સંકટ ન આવે તે માટે પ્રાર્થના કરવી. ત્યાર પછી માતા લક્ષ્મીની પૂજા કરવી. પૂજામાં ગુલાલ, કંકુ, ફૂલ, ચોખા, ચંદન, અગરબત્તી વગેરેથી પૂજા કરવી. કમળ, ગુલાબ અથવા તો કોઈ પણ ફૂલ ચડાવી માતાને પ્રાર્થના કરવી કે હે માં લક્ષ્મી, મારે ઘરે પધારજો અને સ્થાયી નિવાસ કરજો. મારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન ધાન્યમાં વધારો કરજો. આ રીતે પૂજા કરી, પ્રાર્થના કરી ત્યાર પછી માતાને નૈવેદ્ય ધરાવવું. નૈવેદ્યમાં ઘરે બનાવેલી મીઠાઈ અથવા તો પતાસા, ગોળ કે પછી ઋતુના ફળ ધરાવવા. મિત્રો, કોઈ પણ વ્રતની પૂજા, માતા લક્ષ્મીની પૂજા, ભગવાન ગણેશની પૂજા કે કોઈ પણ પૂજા હોય તે આપણી શક્તિ હોય એટલી વસ્તુઓ ભેગી કરીને જ પૂજા કરવી, યથાશક્તિ પ્રમાણે જ પૂજા કરવી. પૂજાનો વિધિ જેટલો નાનો કે મોટો કરવો હોય એટલો થઈ શકે છે, માટે મૂંઝાવું નહીં અને આનંદથી પૂજા કરવી. આ રીતે પૂજા કરી માં લક્ષ્મીના પ્રાગટ્યની કથા સાંભળવી. આજના દિવસે માં લક્ષ્મીના પ્રાગટ્યની કથા સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે. આ રીતે કથા વાંચવી અથવા તો સાંભળવી, ત્યાર પછી છેલ્લે માં લક્ષ્મી દેવીની સ્તુતિ પ્રાર્થના કરવી અને ત્યારે માતાજી પાસે દિલ ખોલીને પોતાની તમામ ઈચ્છાઓ રજૂ કરવી. છેલ્લે આરતી કરવી, પ્રસાદ આપવો અને 2 મિનિટ મૌન રહીને માતાજીની સામે બેસવું. ત્યાર પછી માતા લક્ષ્મીને પ્રસાદ ધરાવવો, થાળ ગાવો, બધાને પ્રસાદ વહેંચવો અને પોતે પણ લેવો. આ રીતે પૂજા, પ્રાર્થના, આરતી અને નૈવેદ્ય કરી કનકધારા સ્તોત્ર, લક્ષ્મી સ્તોત્ર, માં લક્ષ્મીના જપ વગેરે કરવા. મિત્રો, જો આમાંનો કોઈ સ્તોત્ર કે પ્રાર્થનાનો આવડતી હોય તો માત્ર માં લક્ષ્મીનો મંત્ર ઓમ રેમ શ્રી લક્ષ્મીભ્યો નમઃનો 108 જપ કરવા. આ મંત્ર જપ કરવાથી જ માં લક્ષ્મીને બધી જ પ્રાર્થના, સ્તુતિ વગેરે સ્વીકાર થઈ જશે. આ રીતે માતા લક્ષ્મીને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા આરાધના કરવી. બીજા દિવસે સવારે વહેલા ઉઠવું, નાહી ધોઈ માં લક્ષ્મીની જે જગ્યાએ પૂજા કરી હોય એ જગ્યાને, કળશને, માતાની મૂર્તિને પગે લાગવું. માતાની મૂર્તિ, ફોટો, યંત્ર કે પછી ચળની સિક્કાની જેની પૂજા કરી હોય તેનું ઉત્થાપન કરવું. માં લક્ષ્મીની મૂર્તિ, ફોટો, યંત્ર અથવા તો જે સિક્કાની પૂજા કરી હોય તે સિક્કાને તિજોરીમાં અથવા તો પૂજા કરવાની જગ્યાએ મૂકી દેવું. ત્યાર પછી કળશના જળને આખા ઘરમાં તથા તિજોરીમાં કે પૈસા દાગીના જે રાખતા હોય તે જગ્યાએ છાંટી દેવો અને બાકીનું પાણી પવિત્ર જગ્યાએ અથવા જળાશયમાં પધરાવી દેવું. કળશમાં મૂકેલા સોપારી, પૈસા તથા ચોકી ઉપરના ચોખા એ મંદિરમાં અથવા બ્રાહ્મણોને કે ગરીબને આપી દેવા, શ્રીફળ પણ આપી દેવા. આ રીતે દિવાળીના દિવસે દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાથી અનેક પ્રકારે સુખ, સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. માતાજીની તેના પર કૃપા ઉતરે છે, તેની કીર્તિ વધે છે તથા યશ મળે છે. તેના દરેક કાર્યો સફળ થાય છે. તેના ઘરમાં અન્ન અને ધન ક્યારેય ખૂટતા નથી. હંમેશા તેના ઘરે શુભ પ્રસંગો ઊભા થાય છે. તેના જીવનમાં આનંદ અને ઉલ્લાસ બની રહે. તો મિત્રો, આ હતી દિવાળીના દિવસે કરવામાં આવતી માં લક્ષ્મીની પૂજા વિધિ, આ દિવસનું મહાત્મ્ય અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. આવનારું નવું વર્ષ તમારા ઘર પરિવાર માટે સુખ સમૃદ્ધિ લાવે, બરકત લાવે, આનંદ ઉલ્લાસ ભરેલું વર્ષ રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.